ગોંડલના વોરા કોટડા રોડ પર આસોપાલવ પાર્ક કસેરી નંબર 5માં રહેતા સંજય દેશાભાઈ વસોયા ઉંમર વર્ષ 41 ની ગોંડલના જ ઘોઘાવદર ગામની જ યુવતી ઉષા ડોબરિયા તેની મિત્ર નિયા ઝાલા સાથે મળીને ટ્રકની જેમ ફસાવીને પોલીસનો સ્વાંગ રચી સાગરીત પ્રાણમ ડાંગર નામના શખ્સ સાથે રૂપિયા 2,83,000 રૂપિયા પડાવ્યાની ફરિયાદ રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ગુમસુમ ચિંતિત રહેતા યુવકની હાલત અંગે મિત્રોએ પૂછતા અંતે સંજયે પરિચિત સમક્ષ સમગ્ર વાત કરી હતી. જો કે પોલીસ ઉલટાની પોતાને ફસાવી દેશે તેવા ડરે ફરિયાદ કરતા ડરતો હતો. અંતે સમગ્ર પરિવાર અને પરિચિતોની હિંમતને કારણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી આવેલા હતા અને એને ઘર ચેન્જ કરાવવાનું હતું અને ખાલી કરી બીજી જગ્યાએ મોકલવાનું હતું. તેના માટે મદદરૂપ થયા હતા. ઉષાના ઘરે એક બીજી નિપા કરીને આરોપીને સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં આવેલા હતા અને એ લોકો અશોભનીય સ્થિતિમાં હતા અને ત્યાં આગળ પ્રદ્યુમનભાઈ કરીને માણસ આવેલા અને એ સ્થિતિમાં જોઈ અને આ લોકોને કેમ તમે આ રીતના છો એમ કરીને નિપાને કાઢી મૂકેલી અને આની આ સ્થિતિનો લાભ લઈ અને એની પાસેથી પહેલાં રોકડા 96,000 પડાવી લીધા અને ત્યારબાદ વિવિધ અલગ ચેકો 4 એની પાસેથી પડાવી લીધેલા. એમાંથી એક ચેક એને વિથડ્રો કરી અને એમાંથી 1.5 લાખ રૂપિયા મેળવેલા. આમ આશરે 3.25 લાખ રૂપિયા ફરિયાદી ભાઈ પાસેથી આ લોકોએ પડાવી લીધેલા અને જબરજસ્તીથી આ બધા પૈસા લેવા માટે અવારનવાર માંગણીઓ કરતા. અને જે પ્રદ્યુમનભાઈ છે એ પોતે પોલીસ તરીકે ઓળખ આપતો અને એની ગાડી પણ અહીંયા પોલીસ સ્ટેશન મુકાવી અને ધાક ધમકી આપતો અને આ રીતે આ લોકો કાયદેસરનું ન હોવા છતાં પણ આવું કાવતરું કરી અને ફરિયાદી પાસેથી અવારનવાર પૈસા પડાવતા. હાલ આના પૈસા રિકવર કરવાના બાકી છે. તેમજ આ લોકોએ અગાઉ પણ આવું કોઈ કામ કર્યું છે કે કેમ અને આ નિપા અને એની સાથેના બીજા આરોપી ઉષા અને એ બધા કેટલા વખતથી કોન્ટેક્ટમાં હતા અને બીજા કોઈને પણ આ રીતે છેતર્યા છે કે પૈસા પડાવ્યા છે કેમ એનો રિમાન્ડ માગી અને વધુ તપાસ કરવામાં આવશે. હા, આ બેને મિત્રતા થઈ હતી ફરિયાદી અને આ બેનની સાથે અને એને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યું છે કે એ લોકો મૈત્રી કરવાના હતા પણ હજુ આ મૈત્રી કરાર કરેલ નથી.